તો આ તરફ કચ્છ જિલ્લામાં માતાના મઢ અને ઉમરસર ખાણમાંથી મોટા પાયે લિગ્નાઇટ ખનિજ મળી આવે છે. 3 મહિના અગાઉ લિગ્નાઇટની રોજની 800 જેટલી ટ્રક ભરાતી હતી, હવે તે ઘટીને 500 જેટલી ટ્રક ભરાઈ છે. હાલમાં સિઝન અને માંગ હોવા છતાં પણ યોગ્ય મેનેજમેન્ટના અભાવના કારણે ખનિજ મળી શકતું નથી. માલ મગાવનાર પાર્ટીને રેગ્યુલર રીતે માલ મળતો નથી. 500 ટન ખનિજની જરૂરિયાત હોય તો 200 ટન ફાળવવામાં આવે છે, જેથી ટ્રાન્સપોર્ટર્સની હાલાકી ભોગવાનો વારો આવે છે. જિલ્લામાં 7 થી 8 હજાર ટ્રકો છે, જે મોટા ભાગે લિગ્નાઇટ પર આધારિત છે. લિગ્નાઇટની મોટા પાયે માંગ હોવા છતાં પણ યોગ્ય સંચાલનના અભાવે મિલ ધારકોને ખનિજ મળતું નથી. આ અંગે અમદાવાદ અને ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય છે.